નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ભાગ સોળ લઈને હાજર થયા છીએ જેમાં આપણે પચાસ મહત્ત્વના પ્રશ્ન જોઈશું આજે આપણે પ્રશ્ન એકસો એકથી એકસો પચાસ સુધીના મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્ન જોઈશું જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે જો તમને આ પ્રશ્નમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરજો હું ચોક્કસથી જવાબ આપીશ અને બીજા વિડીયો તમને અહીં આઈ બટનમાં મળી જશે ત્યાં ક્લિક કરીને તમે બીજા વિડીયો જોઈ શકો છો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ ગુજરાતમાં ક્યાં શક્તિપીઠો આવેલા છે પાવાગઢ અંબાજી અને બહુચરાજી દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ચોવીસ પંચાંગના પાંચ અંગો કયા છે તિથિ વાર એકસો ચાર કયા ધર્મના સંપ્રદાયો છે જૈન ત્યાગીને ભોગવી જાણો કયા ઉપનિષદની પંક્તિ છે ઈશોપનિષદ ભારતીય સંસ્કૃતિમાં સાનો સુભગ સમન્વય થયેલો છે સત્યમ શિવમ સુંદરમ પ્રશ્ન એકસો સાત છે રાશિ ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ત્રણસો ચોપન દિવસ સક સંવતનો પ્રથમ મહિનો કયો છે ચૈત્ર વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો છે કાર્તક પ્રશ્ન એકસો તેર ગીગાની સમાધિ માટે કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ભરૂચ પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ઉદવાડા મોઢેરા શેના માટે જાણીતું છે સૂર્ય મંદિર વૌઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે અમદાવાદ સાત નદીઓના સંગમ સ્થળે ભરાય છે કઈ કઈ સાત નદી ખારી લૂણી સાબરમતી હાથમતી બાકીની ખબર હોય તો કમેન્ટ કરજો પ્રશ્ન એકસો અઢાર તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર કયું સ્થળ સુદામા પુરી તરીકે ઓળખાય છે પોરબંદર ચાતુર્માસ એટલે કયા ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં એક તું કોની પંક્તિ છે નરસિંહ મહેતા ધમ્મપદ કયા ધર્મનો ગ્રંથ છે બૌદ્ધ જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા છે ચોવીસ છેલ્લા તીર્થકર કયા હતા મહાવીર સ્વામી એકસો પચીસ જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ ગણાય છે ઋષભ દેવ પ્રશ્ન ભારતની ચારે દિશાઓમાં ચાર મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ શું હતું આદિ ગુરુ શંકરાચાર્ય ભારતના પ્રસિદ્ધ ચાર યાત્રાધામોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ થાય છે દ્વારિકા અગિયારસ ગુરુ પૂર્ણિમા કયા મહિનામાં આવે છે અષાઢ ગીતા જયંતિ ક્યારે આવે છે માસર સુદ અગિયારસ પ્રશ્ન એકસો ચોત્રીસ ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ભાદરવા સુદ ચોથ વસંત પંચમી ક્યારે આવે છે મહાસુદ પાંચમ રામનવમી ક્યારે ઉજવાય છે ચૈત્ર સુદ નોમ નાળિયેરી પૂર્ણિમા ક્યારે આવે છે અષાઢની પૂનમ રક્ષાબંધન ક્યારે આવે છે શ્રાવણની પૂનમ પ્રશ્ન એકસો ઓગણચાલીસ રેટિયા બારસ ક્યારે આવે છે ભાદરવા વદ બારસ મહાશિવરાત્રીનો તહેવાર ક્યારે મનાવવામાં આવે છે મહાવદ તેરસ મહાવીર જયંતિ ક્યારે ઉજવાય છે ચૈત્ર સુદ તેરસ તે દિવસે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને જૈન ધર્મમાં તેમનું ખૂબ જ મહત્વ હોય છે બૌદ્ધ જયંતિ ક્યારે ઉજવાય છે ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે ચૈત્ર પૂનમ અખાત્રીજ ક્યારે આવે છે વૈશાખ સુદ ત્રીજ જે દિવસે ખેડૂતો તેમના ખેતી કામનો પ્રારંભ કરે છે તે અખાત્રીજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયા પરશુરામ જયંતિ ક્યારે આવે છે વૈશાખ સુદ ત્રીજ એકસો સુડતાલીસ કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે અષાઢ સુદ બીજ યાની કે અષાઢી બીજના દિવસથી બીજના પાટોત્સવમાં કોની ઉપાસના કરવામાં આવે છે રામદેવજીની ઋષિ પંચમી ક્યારે આવે છે ભાદરવા સુદ પાંચમ શ્રાદ્ધની ઉજવણી કયા મહિનામાં થાય છે ભાદરવા મહિનામાં એટલે ભાદરવા મહિનામાં કોઈ શુભકામ થાય નહીં તો મિત્રો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કલા સાહિત્યના પચાસ મહત્ત્વના પ્રશ્નો જોયા ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી ટોપિક છે ફરજિયાત કરવાનો રહેશે જો તમારી પાસે મટીરિયલ પૂરતું ન હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો હાથમાં બોલપેન લઈને લખતા દેજો જવાબ એટલે તમને યાદ રહી જશે સો ટકાની ગેરંટી બીજા વિડીયો તમને આ બટનમાં આપી દેસ ત્યાંથી જોઈ લેજો તો એ સિવાયના તમને વિડીયો પ્લેલિસ્ટમાંથી મળી જશે આ વિડીયો આપણો લગભગ ચારસો બાવન મોડિયો છે ગમે તો લાઇક કરજો શેર કરજો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો બાય ગુડ લક